नमस्ते मित्रों, आज आप शीखीशू उपाड़ पर व्याज गणवाना केटलाक नियमों। हवे उपाड़ पर व्याज गणवाना नियमों कई रीते, उपाड़ पर व्याज गणवा माटेनो एक सूत्र है कि आय बराबर पी आर एन छेद में सौ। बराबर आवुं कंईक शीख्या था आपणे आगळना धोरणमां। ओके, तो तमने खबर है पी एटले के उपाड़ गणवानो, आपणे अहींया आर एटले उपाड़ पर व्याज गणवानो एटले के व्याजना टका, अने एन बराबर समय। ओके, वर्ष होय महीना होय गमे ते, आपणे अत्यारे आ शीखवानुं छे के एन कई रीते गणवा। बराबर, चलो मित्रों समझिए अहीं के कोई भागीदार दर महीनानी शरूआतमां, याद राखजो दर महीनानी शरूआतमां उपाड़ करे छे। ओके, तो एन बराबर केटला लेवा, तो अँ हूँ जम तमने समझा कि मान लो कि अँ लखीए छे जान्युआरी फेब्रुआरी बराबर मार्च एप्रिल मे जून जुलाई ऑगस्ट सप्टेम्बर ऑक्टोबर नवेम्बर ने डिसेम्बर। ओके मित्रों, जरा ये जोईए, जो कोई भागीदार जान्युआरी ना पहला महीना एटले के पहली तारीखे उपाड़ करे छे 1000 रुपया, तो वर्षना अंते एने केटला महीनानुं व्याज आपवानुं। चलो समझिए कि जान्युआरी ना पहली तारीखे उपाड़ करे छे तो जान्युआरी नुं व्याज आपवानुं, फेब्रुआरी मार्च एप्रिल मे जून जुलाई ऑगस्ट सप्टेम्बर ऑक्टोबर नवेम्बर डिसेम्बर, तो 12 महीनानुं व्याज आपवानुं। केटला महीनानुं आपवानुं? 12 महीनानुं। मानी लो कि फेब्रुआरीमां 1000 रुपयानो उपाड़ करे छे तो एने जान्युआरीनुं तो नहीं आपवानुं, फेब्रुआरी मार्च एप्रिल मे जून जुलाई ऑगस्ट सप्टेम्बर ऑक्टोबर नवेम्बर डिसेम्बर 11 महीनानुं व्याज आपवानुं। जो मार्च महीनामां उपाड़ करे तो 10 महीनानुं, समझी गया। एप्रिलमां उपाड़ करे तो 9, मे 8, जूनमां उपाड़ करे तो 7, समझी गया ने, अने जुलाईमां उपाड़ करे तो 6। कई रीते 6? 1 2 3 4 5 6। ऑगस्टमां उपाड़ करे तो 5 महीनानुं, 1 2 3 4 5। सप्टेम्बरमां उपाड़ करे तो 4 महीनानुं, એ રીતે 3 2 અને 1। હવે આ બધાનું આપણે શું કરવાનું? ટોટલ કરવાનું, 12 ને 11 10 બરાબર, એ રીતે ટોટલ કરીએ તો 1 થી 10 થાય 55 66 બરાબર, એટલે કે 78 થશે। કેટલા થશે? કેટલા? 78। આ બધાનું ટોટલ તમે કેલ્ક્યુલેટર કરી જુઓ તો 78। તો એનો મતલબ કે જ્યારે આપણને વર્ષની શરૂઆતમાં याद रख, सॉरी दर महीना की शुरुआत में आप हो तो एन बराबर के लेवाना दाखला में 78/12। ओके, हवे एज रीते जरा जो अपने दर महीना ने अंते उपाड़ करे छे, क्यारे? दर महीना ने अंते। हवे अहीं जो हूँ जरा आ बाजू लखूँ छूँ के दर महीना अंते एटले के जान्युआरी 31 तारीखे उपाड़ करे छेल्ली तारीखे, तो भाई जान्युआरी नो व्याज गणवानो ना गणाय ने, महीनो तो पूरो थई गयो, માટે એને 11 મહિનાનું વ્યાજ આપવાનું થશે। 1 2 3 4 5 6 7 8 9 10 11 બરાબર મિત્રો, એટલે કે ત્યારે કેટલા લેવાના આપણે? 11। ફેબ્રુઆરીમાં જો છેલ્લા તારીખે ઉપાડ કરે તો ફેબ્રુઆરી તો ગણાય નહીં, 1 2 3 4 5 6 7 8 9 10 એટલે કે 10, એટલે આ રીતે જ્યારે અંતે ઉપાડ કરે તો 11 થી ચાલુ થાય, 11 10 9 8 7 6 5 4 3 2 1 બરાબર, અને ડિસેમ્બરમાં ઉપાડ કરે છેલ્લી તો 0, કારણ કે ડિસેમ્બર પછી તો કોઈ વ્યાજ જ આપવાનું ના રહે। તો આ બધાનું ટોટલ કરીએ તો 1 થી 11 નું તો આપણને મળશે 66। કેટલા? 66। ઓકે, તો દર મહિનાને અંતે ઉપાડ કરે તો આપણે કેટલા લેવાના? એન બરાબર 66/12। ઓકે, તો આપણે લખીએ અહીંયા 66/12। શરૂઆતમાં ઉપાડ કરે તો 78, અને દર મહિનાની અંતે ઉપાડ કરે તો 66/12। આવું જ એક એક્સ્ટ્રા જોઈએ કે દર મહિનાની 15 તારીખે ઉપાડ કરે તો 72/12।
આ ક્યાંય પૂછાતું નથી પણ જનરલ નોલેજ બરાબર ઓકે આપણે તો આ બે જ યાદ રાખવાના છે દર મહિનાની શરૂઆતમાં 78 બાર આવશે દર મહિનાની અંતે 66 બાર આવશે ઓકે મિત્રો તો હવે દાખલા શરૂ કરીએ તો ચાલો મિત્રો હવે જોઈએ આપણે ઉદાહરણ એક રકમ કઈ કહે છે કે હિરલ દર મહિનાની શરૂઆતમાં 500 રૂપિયાનો ઉપાડ કરે છે જો ઉપાડ પર વાર્ષિક 10% લેકે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વ્યાજની ગણતરી કરો એટલે કે ઉપાડ પર વ્યાજ ભરવાનું છે ઓકે પહેલાં તો જોઈએ આપણને શું આપ્યું દર મહિનાની શરૂઆતમાં ઓકે કેટલા રૂપિયાનો ઉપાડ 500નો કેટલા ટકા 10 તો અહીંયા પહેલાં લખવાનું કે માસિક ઉપાડ એટલે કે દર મહિનાનો ઉપાડ કેટલો છે પી બરાબર 500 ઉપાડ પર વ્યાજ કેટલા ટકા છે તો આર બરાબર 10% અને દર મહિનાની શરૂઆતમાં છે એટલે એન બરાબર કેટલા લેવાના હમણાં જ શીખ્યા 78 બાર અંશ ઓકે મિત્રો ચલો શરૂ કરીએ અહીં લખીએ આપણે કે ઉપાડ પર વ્યાજ આઈ બરાબર પી આર એન છેદમાં 100 પી કેટલા છે આપણી પાસે 500 આર કેટલા છે 10 એન કેટલા છે 78 બાર અંશ નીચે 100 કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું કેટલા મળશે આપણને બરાબર તો આપણે જોઈએ 500 ગુણ્યા 10 ગુણ્યા 78 ભાગ્યા 100 ભાગ્યા 12 કેટલા મળે છે 325 તો ઉપાડ પર વ્યાજ કેટલું આવશે 325 મિત્રો દાખલો અઘરો છે ના આ દાખલાના 3 માર્ક છે પરીક્ષામાં કેટલું લખવાનું મહિનાનો ઉપાડ પી ઉપાડ પર વ્યાજ એન આપણે જો દર મહિનાની શરૂઆત હોય તો 78 બાર અંશ સૂત્ર મૂકીને ગણતરી કરવાની હા ખાસ યાદ રાખજો મહિનાનો ઉપાડ જોઈએ કેટલાક દાખલામાં વાર્ષિક ઉપાડ આપે છે વાર્ષિક ઉપાડ એટલે કે આખા વર્ષનો ઉપાડ 12000 હોય તો મહિનાનો ઉપાડ કેટલો થાય 1000 રૂપિયા 12 વડે ભાગી નાખવાના અને પછી રકમમાં લેવાના ઓકે તો દાખલામાં સમજ પડી ને ઓકે ચલો મિત્રો હવે બીજો દાખલો જોઈએ આપણે બીજો દાખલો શું છે એ જરા જોઈએ તો ઉદાહરણ છે 2 હંસા હિતેશ અને વિજય એક પેઢીના ભાગીદારો છે તેઓની મૂડીનું પ્રમાણ 3:2:1 છે હિતેશને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું છે જો વર્ષાંતે પેઢીનો નફો 1,65,000 હોય તો હિતેશને કુલ કેટલી રકમ મળશે ચલો જોઈએ મિત્રો બહુ સરસ દાખલો છે પહેલાં તો ભાગીદારો કેટલા છે 3 હંસા હિતેશ અને વિજય મૂડીનું પ્રમાણ આપ્યું છે આપણને બરાબર ત્યારબાદ આપણને એક સરસ શબ્દ કહ્યો છે કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના ઓકે અને ત્રીજી વસ્તુ છે પેઢીનો કુલ નફો પહેલું લખવાનું પેઢીનો કુલ નફો કેટલો છે તો પેઢીનો કુલ નફો 1,65,000 બરાબર મિત્રો ચલો હવે આપણને શું કહે છે કમિશન આપ્યા બાદ જે નફો વધે એના 10% કમિશન ગણવાનું છે ત્યાં જ્યારે આપણને આવું કહે ત્યારે આપણે એને ગણવાની રીત જોઈએ સૂત્ર જોઈએ કમિશનનું તો કમિશનનું સૂત્ર કંઈક આવું છે કમિશન બરાબર લખવાનો નફો ગુણ્યા બરાબર કમિશનના ટકા જે આપણને આપ્યા હોય તે અને ત્યારબાદ નીચે લખવાનું 100 પ્લસ કમિશનના ટકા ઓકે મિત્રો આ સૂત્ર છે હવે આપણે જોઈએ પેઢીનો નફો કેટલો આપ્યો છે 1,65,000 ઓકે ગુણ્યા કમિશનના ટકા કેટલા આપ્યા છે આપણને રકમમાં 10% તો લખવાના 10
नीचे 100 प्लस कमीशन ना टका 10, गणतरी करिए शू मळे छे आपणे 1,65,000 गुण्या 10 छेदमा 110। कैलक्युलेटर थी गणतरी करिए 1,65,000 गुण्या 10 भाग्या 110 तो आपणने मळे छे 15,000। ओके मित्रों, कैलक्युलेटर उपयोग करता शीखो। तो कमीशन केटलू मळ्यु 15,000। हवे आपनो पेढ़ीनो नफो केटलो हतो कुल मित्रों 1,65,000। कमीशन तो शोधी काढ्यु 15,000। 1,65,000 मांथी आपणे हितेश ने कमीशन आपी दईए तो केटला वधशे? तो आपणे जोईए कमीशन बाद नफो, शुं लखीए? कमीशन बाद वधतो नफो। तो कमीशन बाद केटला वधशे? 1,65,000 मांथी 15,000 बाद करो तो आपणने मळशे 1,50,000। ओके मित्रों, बराबर। हवे शुं होय? भागीदारी में भागीदारों नफो वेची लेवानो होय। आपणे रकम जोईए भागीदारों कया प्रमाण में नफो वेचवो कहीं आप्युं छे? तो हंसा, हितेश अने विजय एक पेढ़ीना भागीदारों छे, मूड़ीनुं प्रमाण आप्युं छे, बराबर। के नफो नुकसान वेचवानुं प्रमाण आप्युं नथी, बराबर मित्रों। तो एनो मतलब आपणे आगळ मैं तमने शीखवाड्युं, जो तमने कयुं ना होय कया प्रमाणमां नफो वेचवो तो तमारे ते नफो सरखा प्रमाणे वेचवानो। तो आपणे लखीए हितेश ने केटलो नफो मळशे सरखा भागे? हितेश ने मळतो नफो तो 1,50,000 कुल नफो छे, एमां 3 भागीदारोना 3 सरखा भाग पाड़िए तो 3 वाळी भागता केटला मळशे आपणने? 50,000। ओके तो मित्रों हितेश ने कुल केटली रकम मळशे? हितेश ने मळती कुल रकम, तो नफो पण मळशे अने कमीशन पण मळशे, बराबर। नफो केटलो? 50,000। कमीशन केटलू? 15,000। टोटल हितेश ने कुल केटला मळशे? 65,000, बराबर मित्रों। समझ्या के नहीं? जरा फरी एक वार समझी लईए। आपणने आप्यो छे 3 भागीदारो, 3 भागीदारोने आपणने शुं कहेवाय? कुल नफो आप्यो छे 1,65,000। कमीशन गणवानुं सूत्र बराबर ध्यानमां राखी लेजो, बराबर। क्यारे आवुं सूत्र लेवानुं? वधता नफाना कयुं होय त्यारे, बराबर। कमीशन गणवुं आपणे पद्धतिथी, आपणने मळ्युं कमीशन 15,000। कमीशन बाद कर्या पछी केटलो नफो वध्यो એ આપણે શોધીએ તો 1,65,000 જાય તો 1,50,000। 1,50,000 ત્રણેયનો નફો છે તો નફા નુકસાન પ્રમાણમાં વેચવાનો, રકમમાં ક્યાંય નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું તો ત્રણેયને સરખા ભાગે એટલે 3 વડે ભાગી નાખીએ તો દરેકના ભાગમાં 50,000 આવે, એટલે કે હિતેશને 50,000 મળશે। તો હિતેશને કુલ કેટલી રકમ મળશે એ આપણે જોઈએ તો નફોય મળશે ને કમિશન મળશે, ટોટલ 65,000, બરાબર મિત્રો। ઓકે ચલો મિત્રો, વધુ એક ઉદાહરણ સમજીએ। શીલા, સુરભી અને સીમા 5:7:9 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે, બરાબર। નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે મેનેજરને, તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર 10% કમિશન। ओके, वधता नफा पर आव्यु, याद राखीशु हमणां गण्युं ते प्रमाणे। सुरभीने 7,000 नफो मळे छे, बराबर। सुरभीनो नफो आप्यो छे आपणने मैनेजर। संकेतना कमीशननी गणतरी करो, आ उपरांत मैनेजरना कमीशन पहेलाना नफानी गणतरी पण करो। ओके मित्रों, अब पहेला प्रश्न मारो, तमने ये पेढ़ीनो कुल नफो आप्यो छे? ना, सुरभीनो भागीदारनो नफो आप्यो छे, मतलब आपणे रीत थोड़ी बदलवी पड़शे, बराबर। तो आपणे जोईए त्रणेयनुं प्रमाण लखीए, शीला, सुरभी, जेम, सीमा। त्रणेयनुं नफा नुकसान प्रमाण आप्युं 5:7:9। ओके, त्यारबाद आपणने सुरभीनो नफो आप्यो छे, सुरभीनो नफो केटलो आप्यो छे? तो सुरभीनो नफो आपणने आप्यो छे 7,000। सुरभी बीजा नंबरे, सुरभीनुं प्रमाण केटलू?
तो सुरभिनो नफामां भाग केटलो थाय ए जरा जोईए। नफामां भाग सात ने केटलामांथी सात, पांच ने सात बार, बार ने नौ एकवीस मांथी सात, एटले के सातना छेदमां एकवीस। ओके, हवे सुरभिनो भाग छे सातना छेदमां एकवीस, बराबर। नफामां भाग केटलो छे सातना छेदमां एकवीस, तो एने नफो केटलो मळे छे, एने नफो मळे छे सात हज़ार। ओके, हवे धारो के पेढ़ीनो कुल नफो होय एक, तो केटला, आ रीते आपणे शुं शोधवानुं, पेढ़ीनो नफो पहेला शोधवानो, कारण के पेढ़ीनो नफो आप्यो नथी। ओके, तो नफो शुं थशे, कुल नफो बराबर आ बन्नेनो गुणाकार, सात हज़ार गुण्या केटला आवशे एक, अने आ भागाकारमां सात छेदमां एकवीस, नीचे एकवीस होय क्या जाए ऊपर जाए, बराबर मित्रों। चलो हवे शुं करिए आपणे, कैलक्युलेटरनो उपयोग करिए। कैलक्युलेटरनो उपयोग करिए तो सात हज़ार गुण्या एकवीस भाग्या सात, तो आपने मळे छे एकवीस हज़ार। केटला मळे छे एकवीस हज़ार। ओके मित्रों, तो आ एकवीस हज़ार शू आव्यो, पेढ़ीनो नफो आव्यो, बराबर। चलो हवे कमीशन गणवानुं, केटला टका कह्युं तुं, दस टका, शू कह्युं तुं, वधता नफाना। कमीशननुं सूत्र शू हमणां जोयुं तेने, के कमीशन बराबर नफो गुण्या कमीशनना टका छेदमां सो प्लस कमीशनना टका, कंઈક આજને યાદ કરો, બરાબર। હા, પણ ધ્યાન રાખજો, પેઢીનો નફો ન આપ્યો હોય તો જ આ સૂત્ર, ના આપ્યો હોય તો આ સૂત્ર નહીં આવે। ઓકે, ચલો જોઈએ તો કમિશન ગણવાની રીત। તો લખીએ આપણે મેનેજરનું કમિશન, મેનેજરને કમિશન કેટલા ટકા, તો લખો નફો ગુણ્યા કમિશનના ટકા, બરાબર। નફો ગુણ્યા કમિશનના ટકા, નફો કેટલો એકવીસ હજાર, ગુણ્યા ટકા કેટલા દસ, એટલે છેદમાં સો। કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ તો કેટલા મળે છે, એકવીસો મળશે, બરાબર। તો કમિશન ગણવાની આ રીત યાદ રાખીશું, આ સૂત્ર ક્યારે અને પેલું સૂત્ર ક્યારે, બરાબર। ચલો હવે કમિશન પહેલાંનો નફો કેટલો હતો, તો મેનેજરના કમિશન પહેલાંનો નફો, મેનેજરના કમિશન પહેલાંનો પેઢીનો નફો બરાબર તો નફો કેટલો હતો, એકવીસ હજાર પ્લસ કમિશન કેટલું, એકવીસો, કેટલા થશે ત્રેવીસ હજાર સો, બરાબર। તો આપણને આ જવાબ મળી ગયો। ઓકે મિત્રો, તમારે સ્વાધ્યાયમાં ત્રણ દાખલાઓ આપ્યા છે, એ તમારે આના આધારે ગણવાના છે, આ દાખલા પણ ઉદાહરણના ગણવાના છે, અને સ્વાધ્યાયના, કંઈ ટોટલ છ દાખલા હોમવર્કમાં ગણવાના રહેશે। ઓકે, ધન્યવાદ।